આ રીતે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કર્યું ક્રોસ વોટિંગ. કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું છે ક્રોસ વોટિંગ. જણાવી દઈએ કે જે રીતે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે તેમાં સાણંદના ધારાસભ્ય કરમશ્રી પટેલે ક્રોસ વોટિંગ કર્યું છે. જણાવી દઈએ કે જે રીતે 44 ધારાસભ્યો બચ્યા હતા તેમાંથી પણ ક્રોસ વોટિંગ થવાની ઘટના સતત સામે આવી રહી છે. ક્રોસ વોટિંગ વધુ એક ધારાસભ્ય કરમશ્રીભાઈ પટેલ જે સાણંદના ધારાસભ્ય છે તેમણે ક્રોસ વોટિંગ કર્યું છે, જેના કારણે ફરી એકવાર કહી શકાય કે અહેમદ પટેલની સીટ ખતરામાં જોવા મળી રહી છે. તો આવો સાંભળીએ કરમશ્રીભાઈ પટેલે પોતાના નિવેદનમાં શું કહ્યું. ચાલી વિધાનસભા સાણંદ ધારાસભ્ય કરમશ્રીભાઈ, અત્યારે આ ભાજપ સરકાર તરફથી ધારાસભ્યોને જે કરોડો રૂપિયા આપી અને ખર્ચવાની જે નીતિ અપનાવી છે તેમાં અમુક 44 ધારાસભ્યો એક પણ રૂપિયો લીધા સિવાય અને સ્વખર્ચે અને પોતાના અમે બધા જે મળી અને અહીં આવ્યા છીએ. અમે અમારા કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલને એકરો કરી અને બહુમતીથી 8મી તારીખે મત આપી અને જીતાડવાના છે. હું ચાલી અંગે જ વધુ માહિતી માટે ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે. તો ઈશુદાન, જે રીતે વધુ એક ક્રોસ વોટિંગનું સામે આવ્યું છે તો હવે ફરી એક વખત કહી શકાય કે અહેમદ પટેલની સીટ જોખમમાં માની શકાય. બિલકુલ શિવાંગીની, જે રીતે અહેમદ પટેલ તો જીતી શકે એવી સ્થિતિમાં હતા કે 44માંથી કોઈ ક્રોસ વોટિંગ ન થાય અને ભાજપ જે રીતે પ્લાનિંગ ઘડી રહ્યું હતું કે ભાજપ જે રીતે પ્લાન કરી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તમામ ધારાસભ્યોના સંપર્કમાં હતું, એમાં જે સાણંદના ધારાસભ્ય છે કરમશ્રી પટેલ એમણે ક્રોસ વોટિંગ કર્યું હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે અને એ ક્રોસ વોટિંગના કારણે અહેમદ પટેલની જીત ઉપર પ્રશ્નાર્થ ઉપસ્થિત થઈ શકે છે. જે રીતે વીટીવીએ હમણાં જ બતાવ્યું કે જે શંકાસ્પદ ધારાસભ્યો હતા એમના વિડીયો મોબાઈલ ઉપર બે દિવસ અગાઉ કોંગ્રેસે જાહેર કર્યા હતા અને કોંગ્રેસે એવું કહેવા માંગતું હતું કે આ તમામ ધારાસભ્યો પણ અહેમદ પટેલને વોટ કરશે. પરંતુ બીજેપી એટલા માટે નિશ્ચિત હતું કે ક્યાંક ને ક્યાંક એકાદ બે ધારાસભ્યો છે એ ક્રોસ વોટિંગ કરવાની સંભાવના છે એ વ્યક્ત કરાઈ રહી હતી. એમાં કરમશ્રી પટેલ છે, કામિનીબેન રાઠોડ છે, આવા જે સંપર્ક જે બાપુના નજીકના હતા એ ધારાસભ્યો ઉપર એક શંકાની સોય તરાતી હતી અને હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે કરમશ્રી પટેલે ક્રોસ વોટિંગ કર્યું છે એવા અહેવાલ મળતા જ કોંગ્રેસના નેતાઓ પણ પોલિંગ બુથ ઉપર દોડી ગયા છે અને જો ક્રોસ વોટિંગ ફાઇનલ થશે, કરમશ્રી પટેલનો હાલ મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, પરંતુ જો થશે તો અહેમદ પટેલની જીત સામે પ્રશ્નાર્થ છે નક્કી છે. જી જી બિલકુલ ઈશુદાન, સમગ્ર માહિતી બદલ આભાર.